સુરતના વેલંજા ગામ રંગોલી ચોકડી નજીકથી 2 કિલોથી વધુ એમડી ડ્રગ્સ તેમજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ખાનગી એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાંથી 150 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું, જેમાં કુલ 4 આરોપીઓને 2 કરોડથી વધુના ડ્રગ્સ સાથે પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય એસઓજી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કેસમાં પોલીસ દ્વારા સુરતથી મુંબઈ ડ્રગ્સ સપ્લાય કરતા પલક પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈ શનિવારે 20/10/2024 રોજ એક બાતમી મળેલી હતી કે સુરતના ગ્રામ્યના વેલંજા ગામના રંગોલી ચોકડી પાસે એક અવસર એન્ટરપ્રાઇઝ છે, જે મૂળ અંકલેશ્વરમાં એક ફેક્ટરી છે. તેમાંથી 3 મોન્ટુ પટેલ, એની સાથે એની બીજો વિપુલ પટેલ અને વિરાટ પટેલ, આ 3 જણા એક સોડા ગાડીમાં આવી અને ડ્રગ્સની ડિલિવરી દેવાના છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ગ્રામ્ય એસઓજી સાથે વેલંજા ચોકડી પાસે વોચ માર્યા અને આ એક સોડા ગાડીને પકડી પાડી દી, જેમાં 2 કિલો જેટલો મેફાડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજિત 2 કરોડ રૂપિયા ગણી શકાય. આ લોકોની પૂછપરછ દરમિયાન કે આ ત્રણે વિરાટ અને મોન્ટુએ આ એક અવસર એન્ટરપ્રાઇઝમાં એક વિશાલ જે કંપનીનો હેન્ડલર માલિક જેવો હતો, જે મેનેજર હતો અને એના માલિક છે એ અમેરિકા રહેતા હતા અને એના સગા માસીનો દીકરો થતો હતો, એને આ કંપની સંભાળતો હતો. આ ત્રણેય પ્લાન બનાવીને આ એમડી ડ્રગ મેફેડ્રોન ત્યાં બનાવેલું હતું અને વધુ હજી 200-300 ગ્રામ જેવું ત્યાં પડ્યું છે એવું જણાવેલું. જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે ભરૂચ એસઓજીની ટીમ સાથે એક અવસર એન્ટરપ્રાઇઝમાં પણ રેડ કરી હતી. ત્યાંથી 200 ગ્રામ જેટલું 145 ગ્રામ જેટલું ડ્રગ મળ્યું હતું અને બીજું 427 ગ્રામ જેવું ક્રિસ્ટલ અને 75 કિલો જેવું એક રો મટીરિયલ જેવું બીજા 2 પદાર્થો 500 કિલો જેવો પદાર્થ મળી આવ્યો હતો. આમ 2 કેસ કરવામાં આવ્યા હતા, 150 ગ્રામ અને જે 500 કિલો જેવું મળ્યું હતું એ મુદ્દા અમલ પણ એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. એનું પરીક્ષણ થવાથી એ કયો પદાર્થ ચોક્કસ છે એ ખ્યાલ આવશે. આ લોકોની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જે વિરાટ પટેલ છે એ વિરાટ પટેલ આમાં ફેબ્રુઆરીથી કેમિસ્ટ તરીકે જોડાયેલો હતો અને વિરાટ પટેલના મગજમાં મેફેડ્રોન બનાવવાનો, એ કેમિસ્ટ હતો, એમફાર્મ ભણેલો છે તો એના મગજમાં આવ્યું હતું કે આ એમડી બનાવવાનું. અગાઉ વિરાટનો કઝિન માસીનો છોકરો સુરતમાં પલક છે, પલક બકુલભાઈ પટેલ, જે કતારગામ વિસ્તારમાં રહે છે, એને એક સેમ્પલ પ્રાઇમરી લેબમાં બનાવી એમડી મેફેડ્રોનનું અને એને સેમ્પલ આપ્યું. આ સેમ્પલ પલકે આગળ ચેક કરાવતા એને બરાબર લાગતા એ 1 કિલો જેવો માલ પલકને વેચવા માટે આપ્યો હતો, જે એ લોકોએ 6-6.5 લાખમાં આપ્યો હતો. પલકે આગળ પોતાનો 1-1.5 લાખ રૂપિયા ગાળો રાખી આગળ એ માલ વેચેલો હતો અને એ માલ ચાલી જતા આ લોકોએ ફરીથી 1 કિલો માલ બનાવીને ફરીથી પલકને વેચવા માટે આપ્યો. પલકે એ માલ પણ વેચી દીધો અને ફરીથી બીજા 2 કિલો માલ આપવા આવતા પકડાઈ ગયેલા. આમ 4 કિલો જેવો માલ વેચી ચૂક્યા હતા. ફેક્ટરીમાંથી 150 ગ્રામ માલ મળ્યો, શંકાસ્પદ 500 કેજી જેવો ટોટલ બીજો પદાર્થ ફેક્ટરીમાંથી મળ્યો હતો, જે એફએસએલમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે, અને એક ફેક્ટરી પણ જે મેફેડ્રોન બનાવવાની મળી આવી હતી. આમાં પલક પટેલની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. પલક પટેલની પૂછપરછ દરમિયાન એને માલ લઈ આગળ આપ્યો છે એ બાબતની પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને વધુ તપાસ માટે એને ઓલપાડ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પલક પટેલ અગાઉ પણ 2014માં એક મર્ડરના ગુનામાં પકડાઈ ચૂક્યો છે, કે ક્રિકેટ રમવાની બાબતમાં ઝઘડો થયો હતો, એના વિરુદ્ધ 2 ગુના બીજો ગુનો પણ દાખલ થયેલો છે અને પલક પટેલે આગળ આ 2 કિલોનો મુદ્દામાલનો નિકાલ પણ પલક પટેલે જ કરવાનો હતો. પલક પટેલે એની તપાસ દરમિયાન જેને નામ નહીં આપેલું છે, પોલીસ તપાસ ચાલુ છે એટલે હાલમાં નામ નહીં કહી શકીએ, પણ એને નજીકના ભવિષ્યમાં પકડી લેશું. પલક પટેલ સુરતમાં જ કોઈને આપતો હતો, પછી ત્યાંથી આગળ એ લોકો મુંબઈ ડિલિવરી કરતા હતા.